વચનામૃત પત્રાંક નવસો પત્રાંક નવસો એકમ ઓગણીસો છપ્પન અંબાલાલ ભાઈ ખંભાતવાળા ઉપર આ પત્ર છે એમાં કૃપાલ દેવીએ આનંદજીના સ્તવનની ગાથા લખી તે માટે ઉભા જોડી જીનવર આગળ કહીએ રે समय चरण सेवा शुद्ध दे जो जमयानंद घन लइये रे उभाकर जोड़ी जीनवर आगल रे समय चरण सेवा शुद्ध दे जो जमयानंद घन लइये रे शट दर्षण जिन अंग जे न्यास सडंग जो साधे रे તે માટે ઉભા કર જોડી શા માટે કે હાથ જોડીને તમારા આગળ ઉભા રહીને જીનવર આગળ કહીએ ભગવાન આપના આગળ અમે કહીએ છીએ કે સમય ચરણ સેવા શુદ્ધ દેજો એટલે સમય આવીએ ચરણ એટલે ચારિત્ર ની આરાધના અમને આપ શુદ્ધ રીતે દેજો કે જેથી અમે પણ આનંદ ઘન ની પદવીને પામીએ સમય સમય આવીએમા સમય ચરણ અહીંયા એવો અર્થ કર્યો છે અંદર કે સમય આવીએ આવીએ મને ચરણ શુદ્ધ દેજો ચરણ એટલે સેવા ચારિત્ર ચરણ એટલે ચારિત્ર અમે શુદ્ધ રીતે પાળી શકીએ જેવો સમય આવીએ એટલે એવી યોગ્યતા અમારી આવે કે અમે શુદ્ધ રીતે એનું પાલન કરીએ કે જેથી અમે પણ આનંદના ઘનરૂપ આનંદના સમૂહરૂપ જે આ પરમાનંદ છે પરમાત્માનો તેને અમે પણ પામીએ આ વાત કેમ કરી તો કે એના પહેલાની ગાથા છે એમાં એ સ્થાવનમાં જ એમાં એમ કહ્યું કે આ કાળમાં એ ભગવંત જે આપે સાચા આત્મજ્ઞાની ગુરુના જે લક્ષણો કહ્યા એવા ગુરુ તો અમને ક્યાંય જોવા મળતા નથી તો અમારે શું કરવું અને અમે આ ક્રિયા ગમે એટલી કરીએ પણ એથી કંઈ આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય એમ અમને લાગતું નથી માટે ઊભા કરજોડી તે આગળ અમે કહીએ આપની આગળ એ પહેલાંની એના પહેલાંની જ ગાથા છે न्यास सडंग जो साधे रे श्रुत अनुसार विचारी बोलो सुगुरु तथा विध न मिले रे अनुसार विचारि बोलो सुगुरु तथा विधि न मिले रे क्रिया करि साधी सकिए ए विश्वाद चित्त सघे रे

ગુરુના સદગુરુના જેવા લક્ષણો કહ્યા એવા સદગુરુ તથાવિદ તે પ્રમાણે ક્યાંય અમને દેખાતા નથી શ્રુત અનુસાર સૂચના અનુસાર વિચારી બોલું તો સુગુરુ તથા વિધિ ન મિલે અને ક્રિયા કરી નવી સાધી શકીએ અને ક્રિયા માત્ર કરીને અમે કંઈ પ્રાપ્ત કરી શકીએ એમ નથી આવી ક્રિયા તો અનંતવાર કરી પૂર્વે ક્રિયા કરી નવી સાધી શકીએ એ વિશ્વવાદ ચિત્ત સઘળે આ વિશ્વવાદ સઘળે છે એટલે કોઈ ઠેકાણે સદગુરુની પ્રાપ્તિ દેખાતી નથી જ્યાં જુએ ત્યાં આવું જ છે બધા માર્ગને વિશ્વમય બનાવી દીધો કેમ કે સદ્ગુરુનો યોગ દુર્લભ થઈ પડ્યો છે શ્રુત અનુસાર વિચારી બોલું તો સુગુરુ સુગુરુ તથા વિધિ ન મિલે અને ક્રિયા કરી નવી સાધી શકીએ વિશ્વાદ ચિત્ત સગળે તે માટે ઊભા કરજોડી આવી સ્થિતિ જગતની થઈ ગઈ તે માટે ઊભા કરજોડી હાથ જોડીને આપના સમક્ષ માગીએ છીએ કે ભગવાન અમને ચારિત્ર આપો જ્યારે અમારે સમય આવે ચારિત્રનો અર્થાત અમારો કાળ પાકે અને અમને આ દીક્ષાનો ઉદય આવે ત્યારે શુદ્ધ રીતે દેજો તથા વિદ આપજો નામ માત્ર ચારિત્ર નહીં જોઈએ એવું તો અનંત કાળથી અનંતવાર લીધું પણ હવે ભગવાન તમને સમય ચરણ સેવા શુદ્ધ દેજો સમય આવે શુદ્ધ ચારિત્ર અમે પાડીએ એમ આપજો કે જેથી અમે પણ આનંદ ઘનના પદને પામીએ ते माटे ओ भाकर जोड़ी हाथ जोड़ी ने आपनी समक्ष उभारी ने कहिए छे जिनवर आग ते माटे ओ भाकर जोड़ी जिनवर आग कहिए रे समय चरण सेवा शुद्ध दे जो समय चरण सेवा शुद्ध दे जो जमयानंद घन लहिए रे શટ દરિષણ જીન અંગ ભણી જે ન્યાસ સડંગ જો સાધે રે એકવીસ માં નમીનાથ ભગવાનના ના સ્તવન માં ગંજી આ આ ગાથા લખીને હવે કૃપાલે લખે છે એટલે અમને ચારિત્ર આપો છો શુદ્ધ આપજો બાકી અનંતવાર દીદ દીક્ષા નામ માત્ર તો લીધી એવી નહીં શુદ્ધ રીતે આપની આજ્ઞાનું પાલન કરી શકીએ એવું અમને શુદ્ધ ચારિત્ર આપજો पत्रों संप्राप्त थे शरीर प्रकृति स्वस्था स्वस्थ रहे लखे अंबालाल भाई ने तरा पत्रों वे पत्रों से करता संप्राप्त थै थे शरीर प्रकृति स्वस्थ अस्वस्थ रहे अर्थात क्वचित ठीक अने क्वचित अशाता मुख्य रहे क्वचित ठीक अने मुख्यत्व तो अशाता रहे અર્થાત ક્વચિત ઠીક અને ક્વચિત અશાતા મુખ્ય રહે છે મુમુક્ષુ ભાઈઓને તે પણ લોક વિરુદ્ધ ન થાય તેમ તીર્થાર્થે ગમન કરતા આજ્ઞાનો અતિક્રમ નથી મુમુક્ષુ ભાઈઓને તે પણ લોક વિરુદ્ધ ન થાય તેમ લોકોની વિરુદ્ધ ન ગણાય તેમ તીર્થાર્થે गमन करता आज्ञा ना आप कहीं समझाणु नहीं लेकिन लोक विरुद्ध विरुद्ध ने रूप न भासे। को हाँ हाँ बराबर हाँ बराबर एम होके बराबर ब એલે મુમુક્ષુ ભાઈઓને કેલા સ્થાનકવાસી સંપ્રદાયના માંલાલ ભાઈ બધા હતા એટલે તે પણ મુમુક્ષુ ભાઈઓને તે પણ લોક વિરુદ્ધ ન થાય તેમ તirtharthe ગમન કરતા અજ્ઞાનો अतिक्रम નથી લોક વિરુદ્ધ ન થાય એ લોકો તો ટીકા કરશે એટલે લોકોને એટલે બધી વિશેષ ટીકા હા હા એટલે આ ખબર વિરુદ્ધ ન થાય લોકોને કે ભાઈ તમે લોકો હવે તીર્થ કરતા થઈ ગયા મંદિરમાં જતા થઈ ગયા એમ વિશેષ જાહેરાત ન થાય એવી રીતે તમે તીર્થ ગમન કરો તો આજ્ઞાનો અતિક્રમ નથી એ તો નકામાં આપણા નિમિત્તે જીવો કર્મ બાંધે આ બધું અજ્ઞાન અવસ્થામાં જ અનંત કાળજીવ રજડ્યો છે અને ખબર ન હોય ત્યારે એવી આશાપના કરી બેસે કે જો આ તીર્થો કરે જેમ પ્રભુશ્રીએ કહ્યું ને તીર્થો ચતુર્વિધ સાધુ સાધ્વી શાવક સાવી કે આ પાંચમું તીર્થ ક્યાંથી લાવ્યા તમે પંચ તીર્થી કરીને આવ્યા પાંચમું તીર્થ જ નથી ક્યાંથી લાવ્યા એમ અજ્ઞાન અવસ્થાએ જીવો આપણા નિમિત્તે અનંતા અનુ મંદિ કર્મમાંથી બેસ અનંત સંસાર વધારી દે કેમ કે જિન્બિંમ જિન્નાગમ ભવિણ કો આધાર હવે એને જ નિષેધે એના જેવું બીજું પાપ કયું જે તરવાનું સાધન એવી મૂર્તિ એને જ નિષેધ થયો એનાથી સંસાર વધારે પણ એને ખબર નથી એટલે કે અજ્ઞાન અવસ્થા એવા કર્મો બાંધે એટલે કૃપાલ કે એવું નિમિત્ત એમને ન મળે એવી રીતે તમારે ગમન કરવું કે જેથી લોક વિરુદ્ધ ચર્ચા ન થાય મુક્ષુ ભાઈઓને તે પણ લોક વિરુદ્ધ ન થાય તેમ તીર્થાર્થે ગમન કરતા